શું મિત્રો તમને સવારે ઉઠતાની સાથે જ બેચેનીનો અનુભવ થાય છે આખો દિવસ કંટાળાજનક લાગે છે કોઈ પણ કામ કરવામાં મન નથી લાગતું એનર્જીનો અભાવ જોવા મળે છે કોઈ પણ નાનું એવું કામ કરીએ ત્યારબાદ બોડી થાકી જાય છે તો આજનો વિડીયો મિત્રો તમારા માટે છે તો આજના વિડીયોમાં તમને એક એવી વસ્તુ જણાવીશ કે જ્યારે પણ તમને સાહેબ ભૂખ લાગે ત્યારે તમારે ફાસ્ટ ફૂડ નથી ખાવાનું આ બધી તકલીફ જ મિત્રો ફાસ્ટ ફૂડના કારણે થતી હોય છે કારણ કે ફાસ્ટ ફૂડનો જ્યારે પણ આપણને ભૂખ લાગે ત્યારે પાઓ બર્ગર પીઝા પકોડી આ બધી વસ્તુ પડી કારણે બધું ખાઈ લઈએ જેથી કરીને ભૂખ તો સંતોષાઈ જાય પરંતુ પૂરતા પ્રમાણમાં મિનરલ્સ છે વિટામિન્સ છે એ ડેલીનો ઇન્ટેક જેટલું બોડીમાં થવું જોઈએ મિનરલ્સ અને વિટામિનનો એટલું પૂરતા પ્રમાણમાં મિત્રો થતું નથી તેના કારણે આ એનર્જીનો અભાવ જોવા મળે છે અને વિટામિન્સ અને મિનરલ્સની ડેફિશિયન્સીના કારણે જ અત્યારે નાની ઉંમરમાં પણ મિત્રો જોયું હશે કે અત્યારે ઘણા બધા લોકોને મિત્રો અલગ અલગ ડિસીસ થવા લાગ્યા છે અને વાત કરીએ તો એનર્જીનો અભાવ કોઈ પણ કામ કરવામાં ઈચ્છા ના લાગે બેચેની કારણ કે પૂરતા પ્રમાણમાં મિનરલ્સ વિટામિન્સ જાય ને જેના કારણે મિતે આ બધી સમસ્યાઓ ઊભી થાય તો આજના વિડીયોમાં એક એવી વસ્તુ જણાવીશ કે જ્યારે પણ સાહેબ તમને ભૂખ લાગે ને ત્યાં તમારે ફાસ્ટ ફૂડ ને ખાવાનું નથી ફાસ્ટફૂડ નો તમારે ત્યાગ કરી દેવાનું છે અને એની જગ્યાએ જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે આ એક વસ્તુનું સેવન તમારે કરવાનું છે ઘરે પણ ખાઈ શકો છો ઓફિસમાં તમે ડબ્બામાં પણ લઈ જઈ શકો છો તમને ભૂખ લાગે ત્યારે માત્ર આ વસ્તુનું સેવન કરો છો ને તો એની અંદર કેલ્શિયમનો ખજાનો છે જો તમારું હિમોગ્લોબિન ડાઉન હોય એના કારણે બોડી થાકી જતું હોય તો હિમોગ્લોબિન પણ તમારું એકદમ લેવલમાં આવી જશે આ સાથે સાથે પ્રોટીન છે કાર્બોહાઈડ્રેટ છે મેગ્નેશિયમ પોટેશિયમ બધાનો ખજાનો મિત્રો માનવામાં આવે છે એટલે આખો દિવસ પણ તમારો બેચેની ભરો નહીં રહે કોઈ પણ કામ કરવામાં જો તમારું મન નહીં લાગતું હોય તો મન પણ લાગશે અને તમારું બોડી એકમાં એકદમ ગજબ પ્રકારની મિત્રો સ્ફૂર્તિ આવી જશે તો એના માટે કઈ વસ્તુની જરૂર પડશે કઈ ક્યારે ખાવાનું છે બધી માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણે યુટ્યુબ ચેનલ પર જો નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હોય તો આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમારે જરૂર પડશે

તો તમને ફોલેલા સિંગ દાણા છે મગફળીના દાણા જેને આપણે સિંગ દાણા તરીકે પણ ઓળખીએ છીએ એ પણ તમને આસાનીથી મિત્રો મળી જશે તો તમારે એક મુઠ્ઠી માની લો કે તમારે એક મુઠ્ઠી જેટલા તમારા સિંગના એટલે કે મગફળીના દાણા તમારે એક બાઉલ એટલે કે વાટકામાં લઈ લેવાના છે અને જે દેશી ચણા છે જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ દેશી ચણા પણ સેમ ક્વોન્ટિટીમાં જેટલી તમે મગફળી એટલે કે સિંગના દાણા જેટલા લીધા એટલા જ પ્રમાણમાં એક મુઠ્ઠી તમારે દેશી ચણા છે એ તમારે એક બાઉલ એટલે કે વાટકામાં એડ કરી દેવાના છે અને એમાં એક ગ્લાસ જેટલું પાણી તમારે એડ કરી દેવાનું જેથી કરીને તમે જે જે અંદર અંદર મગફળીના દાણા અને જે ચણા છે એ એડ કર્યા એ પ્રોપર રીતે તમારા પલળી જાય ત્યારબાદ ઉપર તમારે ઢાંકણું ઢાંકી દેવાનું અને આ તમારે રાત્રે કરવાનું છે તમારો સુવાનો જે પણ સાહેબ શિડ્યુલ હોય ત્યારે રાત્રે સૂતા પહેલા એક વાટકામાં તમારે બંને વસ્તુને સિંગના દાણા અને આ જે ચણા છે એને તમારે પલાળી દેવાના બીજા દિવસે સવારે જેવા તમે ઉઠો એવા બ્રશ તમારા ઘરે જે રોટલી રોટલી બનાવવાની જે તાવડી હોય મિત્રો જેના પર રોટલી તમે શેકતા હોય તાવડી પર તવી ઉપર તમારે આ જે ચણા અને મગફળી છે એને બરોબર તમારા શેકવાના છે એકદમ ગેસ તમે ફૂલ રાખશો તો તમારો બળી જશે અને તાવડી ના હોય જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હો તો કોઈ માટીના કન્ટેનર એટલે કે માટીના વાસણમાં જો શેકશો ને

તમારા નાસ્તાના ડબ્બામાં તમારે પેક કરી દેવાની અને જો તમારા ઓફિસમાં જતા હોય અને આજુબાજુ જો ભૂખ લાગે તો જયારે પણ તમને ભૂખ ભૂખ લાગે વાગે વાગે લાગતી લાગતી હોય હોય તો જયારે પણ તમને ભૂખ લાગે તો તમારા થોડા પ્રમાણમાં તમારા મોઢામાં તમારા આ સિંગના દાણા અને જે ચણા છે લેવાના બરોબર તમારા ચાવવાના જેથી કરીને મિત્રો આપણી સલાઈ વાયેલા લાળ ભળે અને ત્યારબાદ ધીમે ધીમે તમારે ઉપાડવાનું જયારે ભૂખ લાગે ત્યારે ફાસ્ટ ફૂડ નું તમારે ત્યાગ કરી દેવાનો છે ફાસ્ટ ફૂડ ખાવાનું નથી એની જગ્યાએ જો તમે સાહેબ આ બધું સેવન આજથી તમે ચાલુ કરી દેશો ને તો અત્યારે નાની ઉંમરમાં ઘણા બધા લોકોને બધા અલગ અલગ પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે બોડીમાં એનર્જીનો અભાવ જોવા મળે કોઈ પણ કામ કરવામાં ઈચ્છા ના લાગે હિમોગ્લોબિન ની ડેફિશિયન્સી હોય નાની નાના ઉંમરમાં બેક પેન હોય નેક પેન હોય હાડકામાં ઘસારો લાગ્યો હોય ઘૂંટણમાં દુખાવો થઈ ગયો હોય કેલ્શિયમ ની કમી હોય તો બધી જ સમસ્યા જો તમે આ એક મહિનો આ સેવન રેગ્યુલર કરશો ને તો ધીમે 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 બધું મિત્રો કવર થવા લાગશે આ સાથે સાથે એક ત્રીજી વસ્તુની જરૂર પડે છે એ છે રેઝિન જેને આપણે દ્રાક્ષ તરીકે ઓળખીએ છીએ કોઈ પણ ડ્રાય ફ્રુટમાં જે આપણે દ્રાક્ષ ખાઈએ છીએ મિત્રો એ દ્રાક્ષના તમારે દિવસમાં જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે ચાર થી પાંચ દાણા એ તમે દ્રાક્ષના તમે સેવન કરો છો ને તો ફાઈબર ખજાનો માનવામાં આવે છે જેથી કરીને મિત્રો કોઈને કબજિયાત રહેતી હોય ને એના કારણે પણ ઘણા લોકોને કબજિયાત પેટ ખુલી ને સાફ ના થાય એના કારણે પણ એનર્જી નો અભાવ હોય કોઈ પણ કામ કરવામાં

એટલે કે ડ્રાય ફ્રૂટની દ્રાક્ષના તમારે સેવન કરવાના છે અને સાથે સાથે ભૂખ લાગે તો તમારે મેં તમને કીધું કે તમારે ફાસ્ટ ફૂડ નહીં ખાવાનું એની જગ્યાએ તમારે આ ચણા અને મગફળીના જે દાણા છે શેકેલા તમે બહાર બહાર કોઈ પણ જગ્યાએ ટ્રાવેલિંગ કરતા તો પણ ડબ્બામાં તમે રાખી શકો છો ભૂખ લાગે ત્યારે બરોબર ચાવી ચાવીને તમારે ખાવાના બસ એટલું જ કરવાનું છે એક મહિના સુધી તમારે આટ પ્રયોગથી તમને ગજબની એનર્જી તમારા બોડીમાં આવી જશે અને તમારી બોડીમાં જો એનર્જી